नमस्कार दर्शक मित्रों, स्पार्क टुडे न्यूज में आपनो स्वागत छे। वडोदरा शहर में कदाच प्रथम वक्त एवो किस्सो सामे आव्यो छे के जेमा महिलाए पोताना मकान में जे कबाट छे ते कबाट में दारू नो जत्थो हतो, ते दारू नो जत्थो पोलीस ने जाण करीने पकड़ाव्यो छे। अने आपणी साथे जे महिला जे छे जेओ द्वारा पोलीस ने जाण करवामां आवी हती, अने जे बियरना जे टीन जे छे ते बियरना टीन पोलीस द्वारा झड़पी पाड़वामां आव्या छे। छेल्ला घणा समयथी तेओ अहींया पोलीस स्टेशन पर छे, परंतु कोईपण प्रकारनी कायदेसरनी कार्यवाही पोलीस द्वारा नथी करवामां आवी रही, तेओ आक्षेप महिलानो छे। महिला साथे आपणे वात करवानो प्रयत्न करीशुं। जी बेन, शुं छे, तमे कोई डॉक्यूमेंट लेवा गया हता अने त्यारे तमे एवुं कही रह्या छो के त्यारे कबाट खोल्युं ने एवुं कंईक बधुं जोवा मळ्युं, शुं शुं समग्ર મામલો શું છે? પહેલા અંદર ઘરે ગઈ ત્યારે મારા સાસુ એકલા જ હતા, ત્યાર પછી મેં મારા છોકરાનું બર્થ સર્ટિફિકેટ માંગ્યું। મને બર્થ સર્ટિફિકેટ શોધતા એમને વાર લાગી, તો હું મારા રૂમમાં ગઈ કે શું છે શું નહીં એ માટે ગઈ, તો ત્યારે મેં કબાટ ખોલ્યું મારા હસબન્ડનું, તો અંદર બિયરની ટીન મળી છે મને। આશરે ગમે ખબર નહીં કેટલી છે, એવું ગણતરી કરી નથી। ત્યાર પછી મારી સાથે બોલાચાલી કરી મને કે તારે અહીંયા આગળ આવવાનું નહીં, મારા સાસુ, મારા કાકા સસરાનો છોકરો, મારો જેઠ, એ લોકો મને ત્યાં રહેવા જ નથી દેતા, અને આવા બધા ધંધા કરે છે દારૂના ને બધા। મારી ડિલિવરી થઈ ત્યારથી મને એ લોકો ત્યાં લઈ જ નથી ગયા, કઈ નથી લઈ ગયા મારી સાસરીમાં। હું મારા પિયરમાં રહું છું, હા, અત્યારે મારે 1.5 વર્ષનો 18 મહિનાનો છોકરો છે મારો, એનો પણ 1 રૂપિયાનો ખર્ચો મને આપતા નથી। તે વિડીયો બતાવજો ને તમે, જે આ જે વિડીયો છે, આ જે મહિલા છે તેઓના સાસરીમાં જ્યારે ગયા હતા અને તેમના જે ડોક્યુમેન્ટ છે તે ડોક્યુમેન્ટ લેવા માટે ગયા હતા, અને જ્યારે જે આ મકાન જે રૂમનું જે કબાટ છે તે કબાટ તેઓ દ્વારા ખોલવામાં આવ્યું, અને એ કબાટમાંથી આપ જોઈ શકો છો કે આ જે દારૂનો જથ્થો નજરે પડતા તેઓ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી। તમારા દ્વારા કેટલા વાગે પોલીસને જાણ કરવામાં આવી એવું કંઈ? એવું કંઈ આશરે ટાઈમ યાદ નથી મને, લગભગ 2:30, લગભગ 2:50 મેં ફોન કર્યો હતો। પોલીસ કેટલા વાગ્યા? ત્યાર પછી પોલીસવાળા મેં ત્યાર પછી 2:30 વાગ્યાની આસપાસ પછી આવ્યા પોલીસની ખાતરી કામગીરી છે। હજુ મારી FRI કે એવું કશું ફાડ્યું નથી, મને બેસાડ રાખી છે, મારો 1.5 વર્ષનો છોકરો છે, મેં એમને કીધું મારી તબિયત, મારા છોકરાની તબિયત સારી નથી, પણ મારી કોઈ કશું કર્યું નથી। ત્યાં સુધી મારો જેઠ મને ધમકીઓ આપે છે, અમારું કોઈ પોલીસવાળા કોઈ ઉખાડી નહીં લે, મારી ઓળખાણ છે જે આપણી સાથે જે તેઓના જે નણંદ જે અને જેઠ છે તેઓ પણ અહીંયા છે। તેઓનું કહેવું એવું છે, તેઓનો આક્ષેપ એવો છે કે તેઓ દ્વારા અલગ અલગ પ્રકારના આક્ષેપ કરવામાં આવે। જી ભાઈ, શું છે સમગ્ર મામલો, શું છે વાત કરે છે પછી? એટલે શું વાત કરે, એ કઈ બેન કે આક્ષેપો કરે, સાચા આક્ષેપો છે? ના, કઈ કશું સાચા નથી, નથી સાચા, કોઈ સાચા કે રહેવા નથી દેતા એવું કઈ ખોટી વાત છે? એમને આવું નથી, એમને આવું નથી, એટલે દારૂ પકડાય એના વિશે શું કહેશો તમે? એ પછી વાત કરું છું। જી, આ જે તેઓના જે આમના જે પતિ છે તેઓના રિલેશનમાં લાગે છે, તેઓ કંઈ પણ કહેવાનું ટાળી રહ્યા છે, તેનું કારણ પણ કંઈ હોઈ શકે, એટલા માટે તેઓ કદાચ પ્રતિક્રિયા નથી આપી રહ્યા। હવે જે PI સાહેબ છે તેઓ આવશે ત્યાર પછી આગળની જે કાર્યવાહી જે છે તે કાર્યવાહી હાથ ધરવામાં આવશે। જી, આપણે જે યુવતીના માતા છે, જી બેન શું કહેશો, શું મામલો સમગ્ર શું છે? તમારી દીકરીના લગ્ન ક્યારે થયા હતા અને ક્યારથી આ બધી સમસ્યા? મારી દીકરીના લગ્ન 2017 થયેલા, ત્યાર પછી વર્ષ એને કંઈક સારી રીતે રાખી ના રાખી એવું, અને ત્યાર પછી 4 મારા ઘરે રહી છે, 4 કોઈ પૈસો પાણી નહીં, કશું જ નહીં, એની કોઈ કેર નહીં, સામેથી કોઈ કોલ નથી કર્યો, મારી દીકરી સામેથી કોલ કરીને એનું ઘર સંસાર વસાવવા માટે એના ઘરે ગઈ, ત્યાર પછી એને લઈને આવે તો ઠીક, ના લઈને આવે તો ઠીક, એને ખાવાનું માપનું આપે તોય ઠીક ને ના આપે તોય ઠીક, જે દિવસે ડિલિવરીનો ટાઈમ હતો ત્યારે મારી છોકરીની એક્ઝામ ચાલતી હતી, ને એક્ઝામ દરમિયાન મારી છોકરીને મેગીના પડીકા ખવડાવીને આ વ્યક્તિ એની સાસુ અને એની નણંદ એને એક્ઝામ માટે મોકલતા, એકલી મોકલતા, મારી છોકરીની કોઈ કેર કરવામાં નથી આવી। બીજું કે મારી છોકરીને ઘરમાં પ્રેગ્નન્સીના દિવસો હતા, પૂરા મહિના જતા હતા, છતાં એની સાસુ એના કાકા સસરાના ઘરે ઘરકામ કરવા માટે જતી રહેતી હતી, એની નણંદ પણ, અને આ લોકો કે એટલું જ એનો ઘરવાળો પગલું ભરે, એની માં એવું કે આ કલરનો તારે જાંગ્યો પહેરવાનો, તો એનો ઘર છોકરો, મારી છોકરીનો ઘરવાળો એ જ કલરનો જાંગ્યો પહેર, લગ્ન કર્યા ત્યારથી જ અને અમારી જોડે ભાઈ તો હમણાં એવું કહેતા હતા કે એમને ઘેર નથી આવ્યું, અમે 7-8 વખતની મીટિંગ કરી છે સાહેબ, પણ એ તમારો છે ને ફેમિલીનો વ્યક્તિગત મામલો છે, પણ દારૂ ને લઈને શું કે એ સ્ટાર્ટિંગ થી જ પીવે છે, એ રાત્રે 2-3 વાગ્યા સુધી એમના, તમે જે પકડાવડાવ્યું એ સાચું છે,
એ સાચું જ છે, એ ધંધો કરે છે, પણ મારી છોકરી ના ધંધો કરે છે એટલે એ લોકો રહેવા નથી દેતા. એટલે શું ધંધો કરે? દારૂનો. હા, દારૂનો ધંધો કરે છે. વચ્ચે તો આટલી મોટી મોટી બોટલો હતી, એના પીક પણ છે અમારા પાસે, બધા જ પુરાવા અમારા પાસે છે. અને એની નણંદ ને એની સાસુ સહત આપે છે, એ પાક્કું છે. પોલીસ સ્ટેશનમાં એટલું કીધું છે કે FIR ની ફાટશે, આ વસ્તુ થશે, પંચનામું થશે, હજી કશી કોઈ કાર્યવાહી થઈ નથી. લગભગ હું 3 વાગ્યાની આવી છું. હું પોતે 3 વાગ્યાની આવી છું. અત્યારે કેટલો ટાઈમ થયો મને નથી ખબર, પણ હું 3 વાગ્યાની આવી છું, હજી કશી કોઈ કાર્યવાહી થઈ નથી. જી, આ મહિલા છે, તેઓનું કહેવું છે કે તેઓ કેટલા સમયથી અહીંયા આવ્યા છે અને આવ્યા છે તેમ છતાં પણ કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી, પરંતુ તેઓને આશા છે કે તેઓના વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવશે પોલીસ દ્વારા. અહીંયા જે પુરુષ જે છે હાલ અહીંયા SCP જે છે એવી કાટકર સાહેબ, તેઓ પણ અહીંયા પહોંચ્યા છે અને આ છે અટલાદરા પોલીસ સ્ટેશન વિસ્તાર. અને આ જે મહિલા છે, મહિલાનું કેવું છે, કદાચ પ્રથમ વખત આવો કિસ્સો સામે આવ્યો હશે કે મહિલાએ પોતે તેની સાસરીમાંથી જે દારૂનો જથ્થો છે તે પોલીસને બોલાવીને પકડાવડાવ્યો છે અને અંદાજે 20 ઉપરાંત ટીન છે. હવે એ તો પોલીસની ઉપર છે, પોલીસ દ્વારા કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે. અને અહીંયા અટલાદરા પોલીસ સ્ટેશનનો વિસ્તાર છે અને અટલાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ જે મહિલા છે તેઓ અહીંયા પોલીસ સ્ટેશનમાં જ્યારે કમ્પ્લેન કરી છે ત્યારથી તેઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા છે અને હાલ ACP એવી કાટકર સાહેબ છે તેઓ પણ અહીંયા સ્થળ પર આવી પહોંચ્યા છે. હવે પોલીસ દ્વારા કદાચ એવું લાગી રહ્યું છે કે આગળ હવે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જે તેઓના પતિ છે તેઓનું કહેવું છે કે જે જગ્યા પર નોકરી કરે છે તે જગ્યા પર હાલ તેઓ ગયા છે, કદાચ તેઓ નોકરી પર છૂટશે ત્યારબાદ તેઓને પોલીસ સ્ટેશન બોલાવીને આગળની જે કાર્યવાહી છે તે કાર્યવાહી કરવામાં આવશે. જે તેઓના પતિ છે, તેઓના જે પરિજન છે, તેઓનું કહેવું છે કે આ જે મહિલા છે તેઓને ઘરે આવું નથી તેવા પ્રકારના આક્ષેપો તેઓ દ્વારા કરવામાં આવ્યા છે. હવે જોવાનું એ રહેશે કે પોલીસ દ્વારા કયા પ્રકારની આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે તે તો હવે જોવાનું રહ્યું. કેમેરામેન અબરાળ સિંહ સાથે હું આદિલ પટેલ, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.